નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે ચાક ગતિના લક્ષણો ભણ્યા હતા. ચાક ગતિના લક્ષણો કયા કયા હતા? તો કે ચાક ગતિ એ સ્થિર અક્ષને અનુલક્ષીને થવી જોઈએ. ચાક ગતિ કરતા દ્રઢ પદાર્થના દરેક કણો એ વર્તુળાકાર ગતિ કરતા હોવા જોઈએ. ચાક ગતિ કરતા દ્રઢ પદાર્થના દરેક કણો જે વર્તુળાકાર ગતિ કરે છે એ વર્તુળના કેન્દ્રો કોઈ એક જ રેખા પર કે કોઈ એક જ બિંદુ પર સંપાત થયેલા હોવા જોઈએ. અને વર્તુળ વડે રચાતું સમતલ એ હંમેશા ભ્રમણ અક્ષને લંબ હોવું જોઈએ. આ ચાર એ ચાક ગતિના લક્ષણો હતા. ત્યાર પછી આપણે એક ભમરડો અને ટેબલ ફેનનું ઉદાહરણ લઈ અને એવું પણ જોયું હતું કે ચાક ગતિ કરતા દ્રઢ પદાર્થની ભ્રમણ અક્ષ એ હંમેશા સ્થિર જ હોય એવું જરૂરી નથી. ભ્રમણ અક્ષ પરનું કોઈ એક બિંદુ પણ જો સ્થિર હોય તો તે પદાર્થ ચાક ગતિ કરે છે તેમ કહેવાય. ભમરડો એ ચાક ગતિનું જ ઉદાહરણ છે, પરંતુ ભમરડો ફરતો હોય ત્યારે એની ભ્રમણ અક્ષ એ સ્થિર નથી રહેતી, પરંતુ અક્ષ પરનું એક બિંદુ કે જે જમીનના સંપર્કમાં છે એ બિંદુ સ્થિર રહે છે, તેથી ભમરડો ચાક ગતિ કરે છે તેમ કહેવાય. ત્યાર પછી આપણે દ્રઢ પદાર્થની શુદ્ધ સ્થાનાંતરિત ગતિ અને શુદ્ધ ચાક ગતિ એની મિશ્રિત ગતિ હોય તેવું એક ઉદાહરણ જોયું. આટલી વસ્તુ આપણે ગયા લેક્ચરમાં ભણ્યા હતા. હવે આજે આપણે એક ખૂબ જ અગત્યનો ટોપિક ભણવાના છીએ અને એ છે એક પરિમાણમાં બે કણોના બનેલા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર શોધવાનું સૂત્ર મેળવવું. ટોપિકનું નામ શું છે? તો કે એક પરિમાણમાં બે કણોના બનેલા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર શોધવાનું સૂત્ર મેળવવું. હવે આપણે આ સૂત્ર મેળવીએ એ પહેલા બે અગત્યની વ્યાખ્યાઓ ભણવાની છે. એક છે કણોનું તંત્ર એટલે શું અને બીજું છે દ્રવ્યમાન કેન્દ્ર એટલે શું. હવે કણોનું તંત્ર એટલે શું એ મેં તમને ચેપ્ટરની શરૂઆતમાં કહી દીધું. કણોનો બનેલો સમૂહ એને એનું તંત્ર કહેવાય, બરાબર. ટૂંકમાં કણોનું તંત્ર એટલે પદાર્થ. તેમ છતાંય એની વ્યાખ્યા આપણે અહીંયા જોઈ લઈએ. તો પહેલી વ્યાખ્યા છે કણોનું તંત્ર એટલે શું. કણોનું તંત્ર એની વ્યાખ્યા શું થાય? તો કે એકબીજા સાથે આંતરક્રિયા કરી શકે તેવા એકથી વધારે કણોના બનેલા સમૂહને કણોનું તંત્ર કહે છે. વ્યાખ્યા લખીએ, એકબીજા સાથે આંતરક્રિયા, આંતર એટલે અંદરોઅંદર ક્રિયા કરી શકે તેવા એકથી વધારે કણોના બનેલા સમૂહને કણોનું તંત્ર કહે છે. એકબીજા સાથે અંદરોઅંદર આંતરક્રિયા કરી શકે તેવા એકથી વધારે કણોના બનેલા સમૂહને કણોનું તંત્ર કહે છે. કણોનું તંત્ર બનવા માટે કણોની સંખ્યા એ હંમેશા એકથી વધારે હોવી જોઈએ, બરાબર છે. તો આ વ્યાખ્યા થઈ કણોનું તંત્ર એટલે શું. ત્યાર પછી બીજી વ્યાખ્યા જોઈએ, દ્રવ્યમાન કેન્દ્ર. દ્રવ્યમાન કેન્દ્ર એટલે શું? દ્રવ્યમાન કેન્દ્ર એને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે સેન્ટર ઓફ માસ, જેને આપણે ટૂંકમાં CM વડે દર્શાવીએ છીએ, બરાબર. સેન્ટર ઓફ માસ. હવે દ્રવ્યમાન કેન્દ્ર એટલે શું? તો કે કણોનું બનેલું તંત્ર, કણોનું બનેલું તંત્ર સ્થિર હોય કે ગતિમાં હોય ત્યારે કણોનું સમગ્ર દળ જે બિંદુ આગળ કેન્દ્રિત થતું હોય તે બિંદુને દ્રવ્યમાન કેન્દ્ર કહે છે.
કણોનું બનેલું તંત્ર સ્થિર હોય કે ગતિમાં હોય ત્યારે કણોનું સમગ્ર દળ જે બિંદુ આગળ કેન્દ્રિત થતું હોય તે બિંદુને એનું દ્રવ્યમાન કેન્દ્ર કહેવાય. દ્રવ્યમાન કેન્દ્ર છે એ પદાર્થની અંદર પણ હોઈ શકે અને પદાર્થની બહાર પણ હોઈ શકે. દાખલા તરીકે લોખંડનો બનેલો નક્કર ગોળો એનું દ્રવ્યમાન કેન્દ્ર લોખંડના જે કણોમાંથી બનેલું છે એ કણોનું સમગ્ર દળ જે બિંદુ આગળ કેન્દ્રિત થતું હોય એ બિંદુ એ લોખંડના બનેલા ગોળાનું દ્રવ્યમાન કેન્દ્ર કહેવાય. ટૂંકમાં લોખંડનો જો કોઈ નક્કર ગોળો હોય તો એનું દ્રવ્યમાન કેન્દ્ર એ લોખંડની અંદર હોય. જ્યારે કોઈ પ્લાસ્ટિકનો પોલો ગોળો હોય તો એનું દ્રવ્યમાન કેન્દ્ર હવામાં હોય, બહારના વિસ્તારમાં. બરાબર છે? પ્લાસ્ટિકના પોલા ગોળાનું દ્રવ્યમાન કેન્દ્ર છે એ અંદરના હોય. એવી જ રીતે કોઈ તપ્તી અથવા તો બંગડી હોય તો એનું દ્રવ્યમાન કેન્દ્ર પણ હવામાં હોય. એટલે દ્રઢ પદાર્થ કે જેનું દ્રવ્યમાન કેન્દ્ર એ પદાર્થની અંદર પણ હોઈ શકે અને પદાર્થની બહાર પણ હોઈ શકે. બરાબર? આના એકાદ બે લેક્ચર પછી આપણે અલગ અલગ આકારના દ્રઢ પદાર્થ માટે એનું દ્રવ્યમાન કેન્દ્ર કઈ જગ્યાએ હોય એની આપણે ચર્ચા કરીશું. માત્ર અત્યારે તમારે એટલું યાદ રાખવાનું છે કે દ્રવ્યમાન કેન્દ્ર એટલે શું, તો કે કણોનું બનેલું તંત્ર સ્થિર હોય કે ગતિમાં હોય ત્યારે કણોનું સમગ્ર દળ જે બિંદુ આગળ કેન્દ્રિત થતું હોય એ બિંદુને તેનું દ્રવ્યમાન કેન્દ્ર કહેવાય. બરાબર? તો આ બે વ્યાખ્યાઓ એ આપણે યાદ રાખીશું. આપણો મેઇન પ્રશ્ન શું છે, તો કે એક પરિમાણમાં બે કણોના બનેલા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર શોધવાનું સૂત્ર આપણે મેળવવાનું છે. હવે અહીંયા શબ્દ લખેલો છે એક પરિમાણ, એટલે તમે x, y અને z આ ત્રણ અક્ષમાંથી કોઈ પણ એક અક્ષ પસંદ કરી શકો. બે કણોનું બનેલું તંત્ર તમે x અક્ષ પર પણ વિચારી શકો, y અક્ષ પર પણ વિચારી શકો અને z અક્ષ પર પણ વિચારી શકો. ત્રણમાંથી કોઈ પણ એક અક્ષ ઉપર આપણે બે કણોનું બનેલું તંત્ર વિચારી શકીએ તો એને શું કહેવાય, એક પરિમાણમાં બે કણોનું બનેલું તંત્ર. અહીંયા આગળ હું x અક્ષ ઉપર કોઈ પણ બે કણો વિચારું છું. બરાબર છે? સમજો કે એક કણ હું અહીંયા વિચારું છું x અક્ષ ઉપર કે જેનું દળ m1 છે અને આ m1 દળના કણનું ઉગમ બિંદુ O થી અંતર સમજો કે સ્મોલ x1 છે. બરાબર? અને એક બીજો કણ અહીંયા વિચારું છું કે જેનું દળ m2 છે અને આ m2 દળના કણનું ઉગમ બિંદુ O થી અંતર ધારો કે સ્મોલ x2 છે. બરાબર? તો આ થઈ ગયું એક પરિમાણમાં બે કણોનું બનેલું તંત્ર. હવે આ એક પરિમાણમાં બે કણોનું બનેલું જે તંત્ર છે એનું દ્રવ્યમાન કેન્દ્ર એક એવું બિંદુ છે કે જેનું ઉગમ બિંદુ O થી અંતર કેપિટલ x છે અને એને હું અહીંયા વિચારું છું આ બંને કણોની એક્ઝેટ વચ્ચે અને જેને નામ આપું છું C. બરાબર છે? આ એક પરિમાણમાં બે કણોનું બનેલું તંત્ર છે એનું દ્રવ્યમાન કેન્દ્ર મેં ક્યાં વિચાર્યું, આ બંને કણોની એક્ઝેટ વચ્ચે કે જેનું ઉગમ બિંદુ O થી અંતર કેટલું છે, x છે. બરાબર? હવે આ બધી વાર્તા આપણે અહીંયા લખવી પડે. ક્વેશ્ચનની અંદર હું જે કાંઈ બોલું છું એ તમારે લખવું પડે. બરાબર? એ આપણે અહીંયા લખીએ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ધારો કે M1 અને M2 દળના બે કણો X અક્ષ પર ઉગમ બિંદુ O થી અનુક્રમે x1 અને x2 અંતરે આવેલા છે. બરાબર? બે કણ છે, એકનું દળ m1 બીજાનું દળ m2. આ બંને કણો x અક્ષ પર ઉગમ બિંદુ O થી અનુક્રમે x1 અને x2 અંતરે આવેલા છે. હવે આ જે તંત્ર છે એનું દ્રવ્યમાન કેન્દ્ર આ
તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર એક એવું બિંદુ છે કે જેનું એક્સ અક્ષ પર ઉગમ બિંદુ ઓથી અંતર કેપિટલ એક્સ છે તો એક્સ બરાબર આપણે શું લખી શકીએ તો કે m1 x1 plus m2 x2 છેદમાં m1 plus m2 બરાબર છે બે કણોના બનેલા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર એનું ઉગમ બિંદુથી સ્થાન x શોધવા માટેનું આ સૂત્ર છે આ સૂત્રની સાબિતી કોઈ જગ્યાએ આપેલી નથી આપણે આ સૂત્ર સ્વીકારવાનું છે અને યાદ રાખવાનું છે સૂત્ર શું છે x બરાબર m1 x1 plus m2 x2 છેદમાં m1 plus m2 બંને કણના દળ m1 અને m2 એનું પોતપોતાના અંતર સાથે ગુણાકાર કરવાનું m1 દળના કણનું x1 સાથે ગુણાકાર અને m2 દળના કણનું x2 સાથે ગુણાકાર કરી અને બંનેનો સરવાળો કરવાનો અને છેદમાં બંને કણના દળનો સરવાળો બરાબર કે જે આપણને એક પરિમાણમાં બે કણોના બનેલા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર એનું ઉગમ બિંદુથી અંતર કેટલું એ અંતર શોધવાનું સૂત્ર આપે બરાબર એ સૂત્ર શું છે x બરાબર m1 x1 plus m2 x2 ના છેદમાં m1 plus m2 હવે આ જે x છે એને આપણે rcm વડે પણ દર્શાવી શકીએ જ્યાં x ને RCM વડે પણ દર્શાવી શકાય બરાબર મેં x લખ્યું છે ત્યાં તમે x ની જગ્યાએ RCM લખો તો પણ ચાલે RCM વડે પણ દર્શાવાય બરાબર જ્યાં જ્યાં x એ x1 અને x2 ના દળ ભારિત સરેરાશનું સ્થાન છે બરાબર છે જ્યાં આ કેપિટલ x શું છે તો કે x1 અને x2 અંતરે રહેલા m1 અને m2 દળના બે કણો એનું સરેરાશ સ્થાન છે બરાબર એટલે x એ x1 અને x2 ના દળ ભારિત સરેરાશનું સ્થાન છે બરાબર હવે આ વાક્ય તમે ન લખો તો પણ ચાલે આ માત્ર તમારી જાણકારી માટે છે બીજી વસ્તુ કે હવે જો આ બંને કણ m1 અને m2 દળ ધરાવતા બંને કણ એના દળ સમાન હોય તો આપણે શું કરી શકીએ જો m1 બરાબર m2 બરાબર m એટલે કે બંને કણોના દળ સમાન હોય તો બરાબર પહેલા આપણે બંને કણના દળ અલગ અલગ થયા હતા પરંતુ જો આ બંને કણ છે એના દળ સમાન હોય તો આપણે x બરાબર શું લખી શકીએ એ સૂત્ર અહીંયા લખું છું તો x બરાબર અહીંયા m1 છે એ આપણે શું લખવું પડે m લખવું પડે m x1 પ્લસ અહીંયા m2 છે ત્યાં શું લખવાનું m x2 છેદમાં m1 ની જગ્યાએ m અને m2 ની જગ્યાએ પણ m લખવાનું બરાબર સોરી m2 ની પણ શું લખવાનું m કારણ કે m1 બરાબર m2 બરાબર m છે તો આ સૂત્રની અંદર મેં m1 અને m2 ની જગ્યાએ શું મૂકી દીધું છે m મૂકી દીધું હવે જુઓ અંશ છે એમાંથી આપણે m કોમન કાઢી શકીએ કારણ કે અંશમાં બંને પદની અંદર m છે તો m કોમન કાઢી નાખીએ કૌંસમાં લખીએ x1 plus x2 છેદમાં m plus m એટલે શું થાય 2m તો અંશ અને છેદમાંથી m m કેન્સલ થઈ જાય તો દ્રવ્યમાન કેન્દ્ર x બરાબર x1 plus
x2 ના છેદમાં 2 બરાબર આ છે દ્રવ્યમાન કેન્દ્ર એનું સ્થાન શોધવા માટેનું સૂત્ર બરાબર છે દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન ક્યાં આગળ હોય તો કે બંને કણને જોડતી રેખાના મધ્ય બિંદુ પર હોય આ m1 દળનો કણ અને m2 દળનો કણ આ બંને કણોને જોડતી આ રેખા એના મધ્ય બિંદુ પર શું હોય દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન હોય એટલે આપણે નીચે વ્યાખ્યા લખી દેવાની કે આમ દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન બંને કણોને જોડતી રેખાના મધ્ય બિંદુ પર હશે બરાબર છે m1 દળનો કણ અને m2 દળના કણને જોડતી રેખાના મધ્ય બિંદુ ઉપર આ બંને કણોના તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર હશે અથવા તો આપણે એમ પણ કહી શકીએ કે x1 અને x2 આ બંને અંતરનો સરવાળો કરી અને એને બે વડે ભાગી નાખીએ તો પણ આપણે આ બે કણોના તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર એ ઉગમ બિંદુથી કેટલા અંતરે હશે એ અંતર આપણે મળી જાય તેથી આપણે x બરાબર x1 x2 ના છેદમાં 2 લખ્યું બરાબર હવે આ તો વાત થઈ માત્ર બે કણો હવે ધારો કે કોઈ આ એક જ અક્ષ ઉપર ત્રણ કણો ધારે તો શું થાય તો દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન શોધવા માટેનું સૂત્ર શું થાય x બરાબર x1 x2 x3 ભાગ્યા 3 બરાબર છે ત્રણ કણો તમે વિચાર્યા હોય તો એનું દ્રવ્યમાન કેન્દ્ર ઉગમ બિંદુથી કેટલા અંતરે હશે એ અંતર શોધવા માટેનું સૂત્ર થાય x1 x2 x3 / 3 ચાર કણ હોય તો x1 x2 x3 x4 / 4 એવી જ રીતે n કણો વિચાર્યા હોય તો શું થાય તો હવે આપણે જોઈએ n કણોના બનેલા તંત્ર માટે અહીંયા આપણે માત્ર વાત કરી એક પરિમાણમાં બે કણોના બનેલા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર શોધવાનું આ સૂત્ર છે હવે એવી જ રીતે આપણે એક પરિમાણમાં n કણોના બનેલા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર શોધવાનું સૂત્ર મેળવીએ બરાબર તો આની અંદર જ કન્ટિન્યુ છે n કણોના તંત્ર માટે બરાબર પરિમાણ તો એક જ છે પણ કણની સંખ્યા કેટલી થઈ ગઈ બે માંથી n થઈ ગઈ બરાબર તો n કણોના તંત્ર માટે n કણોના તંત્ર માટે આપણે આ જ વસ્તુ લખવાની ધારો કે m1 m2 m3 up to mn દળ ધરાવતા n કણો x અક્ષ પર ઉગમ બિંદુથી અનુક્રમે x1 x2 x3 up to xn અંતરે આવેલા છે તો n કણોના બનેલા તંત્ર માટે દ્રવ્યમાન કેન્દ્ર સ્થાન કેવી રીતે દર્શાવી શકાય x બરાબર દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન x બરાબર સૂત્ર આનું આ છે બરાબર પણ એની જગ્યાએ બે પદની જગ્યાએ કેટલા લખીશું આપણે n પર તો x બરાબર આપણે શું લખી શકીએ m1 x1 plus m2 x2 plus m3 x3 plus up to plus mn xn છેદમાં શું આવે m1 plus m2 m1 plus m2 plus m3 plus up to mn બરાબર અહીંયા બે કણો માટે વિચાર્યું હતું એટલે માત્ર બે જ પદ આવે અહીંયા આપણે n કણો માટે વિચારીએ છીએ એટલે કેટલા પદ આવશે
n પદ આવશે બરાબર છે તો આને આપણે આમ લખી શકીએ આ જે સરવાળો છે એ તો પદ ખૂબ વધારે ધરાવે છે તો આ સરવાળો આપણે ગણિતની ભાષામાં સિગ્મા ના સ્વરૂપમાં લખી શકીએ તો આપણે શું લખી શકીએ તો કે x બરાબર સિગ્મા હવે કયા પદો રિપીટ થાય છે તો કે m અને x આ બે પદો રિપીટ થાય છે તો આને હું ટૂંકમાં આવી રીતે લખી શકું ગણિતની ભાષામાં m i x i જ્યાં i ની કિંમત કેટલી છે તો કે i બરાબર 1 2 n બરાબર જો i બરાબર આપણે 1 મૂકીએ તો પહેલું પદ મળે i બરાબર 2 મૂકીએ તો બીજું પદ મળે i બરાબર 3 મૂકીએ તો ત્રીજું પદ મળે એવી રીતે આપણે i બરાબર n મૂકીએ તો n મુ પદ મળે તો આ વાત થઈ અંશની એવી જ રીતે છેદમાં પણ m વાળું પદ છે એ રિપીટ થયા કરે છે તો છેદમાં આપણે સરવાળો છે એ આવી રીતે સિગ્મા ના સ્વરૂપમાં દર્શાવી શકીએ સિગ્મા i બરાબર 1 2 n m i બરાબર સિગ્મા i બરાબર 1 2 n ઇન્ટુ m i જ્યાં i બરાબર 1 2 3 અપ ટુ n બાજુમાં લખવાનું જ્યાં i બરાબર 1 2 3 અપ ટુ n બરાબર હવે છેદમાં તમે i ની કિંમત 1 મૂકો તો પહેલું પદ મળે i ની કિંમત 2 મૂકો તો બીજું પદ મળે i ની કિંમત 3 મૂકો તો ત્રીજું પદ મળે બરાબર છે આવી રીતે આપણે n કણોનું બનેલું જો કોઈ તંત્ર એક પરિમાણમાં વિચારીએ તો એનું દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન શોધવા માટેનું આ સૂત્ર છે હવે આપણે સિગ્મા i બરાબર 1 2 n m i એવું છેદમાં લખેલું છે એના બરાબર આપણે શું લખી શકીએ તો કે સમગ્ર પદાર્થનું દળ કેપિટલ m હોય તો સિગ્મા i બરાબર 1 2 n m i બરાબર કેપિટલ m લખી શકાય જો અહીં ધ્યાન આપજો અહીંયા મેં છેદમાં શું લખ્યું છે જ્યાં સિગ્મા i બરાબર 1 2 n m i એના બરાબર શું લખી શકાય તો કે m1 + m2 + m3 અપ ટુ mn લખી શકાય હવે આ આખું જે પદ છે એના બરાબર હું કેપિટલ m લખું છું આ કેપિટલ m શું છે તો કે પદાર્થનું કુલ દળ પદાર્થનું કુલ દળ કેપિટલ m અને પદાર્થ જે કણોમાંથી બનેલો છે એ દરેક કણનું દળ પહેલા કણનું દળ m1 બીજા કણનું દળ m2 ત્રીજા કણનું દળ m3 એવી રીતે n માં કણનું દળ mn પરંતુ આ n કણોમાં બનેલો જે પદાર્થ છે એનું સમગ્ર દળ આપણે કેપિટલ m લઈએ તો આ જે છેદમાં પદ છે આ સૂત્રની અંદર સિગ્મા i બરાબર 1 2 n m i એની જગ્યાએ હું માત્ર m લખી શકું તેથી સૂત્ર આપણું શું બની જશે દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન શોધવા માટે x કણોના સોરી n કણોના બનેલા તંત્ર માટે દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન શોધવા માટે આપણે સૂત્ર આવું લખી શકીએ x બરાબર સિગ્મા i બરાબર 1 2 n m i x i છેદમાં શું આવશે માત્ર કેપિટલ m બરાબર જ્યાં કેપિટલ m એના બરાબર આપણે શું લખ્યું છે તો કે m1 + m2 + m3 up to mn અને એના બરાબર આપણે શું લખી શકીએ સિગ્મા i બરાબર 1 2 n into mi બરાબર તો આ થઈ ગયું n કણોના બનેલા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર શોધવા માટેનું સૂત્ર કયા સ્થાને હશે દ્રવ્યમાન કેન્દ્ર એ અને આ જે સૂત્ર છે એ માત્ર બે કણોનું બનેલું કોઈ તંત્ર હોય તો એનું દ્રવ્યમાન કેન્દ્ર ઉગમ બિંદુથી કેટલા અંતરે હશે એ શોધવા માટેનું આ સૂત્ર છે બરાબર તો આપણો ટોપિક હતો કે એક પરિમાણમાં બે કણોના બનેલા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર શોધવાનું સૂત્ર મેળવો તો આ છે અને ત્યાર પછી જો એ જ તંત્ર n કણોનું બનેલું હોય અને એ જ તંત્ર એક પરિમાણમાં આવેલું હોય તો n કણોના બનેલા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર ઉગમ બિંદુથી કેટલા અંતરે હશે એ અંતર શોધવા માટેનું આ સૂત્ર છે બરાબર છે તો વ્યવસ્થિત આખી થિયરી લખી નાખો ત્યાર પછી આપણે એક પરિમાણની જગ્યાએ દ્વિપરિમાણ હોય તો એનું દ્રવ્યમાન કેન્દ્ર કેવી રીતે શોધી શકીએ એની વાત કરી બરાબર હવે બી પરિમાણમાં કણોના તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર શોધવાનું સૂત્ર આપણે મેળવવાનું છે હમણાં જ આપણે એક પરિમાણમાં બે કણોના બનેલા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર શોધવાનું સૂત્ર મેળવ્યું એવી જ રીતે
હવે આપણે દ્વિપરિમાણમાં કણોના તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર શોધવાનું સૂત્ર મેળવવાનું છે બરાબર અહીંયા આપણને શબ્દ આપેલો છે દ્વિપરિમાણ એટલે સ્વાભાવિક છે કે આપણે કણોનું તંત્ર છે એ બે પરિમાણ એટલે કે xy સમતલમાં વિચારવું પડે જો આપણે એક પરિમાણમાં કીધું હોય તો આપણે કણોનું બનેલું તંત્ર એ કોઈ એક જ અક્ષ ઉપર વિચારત પણ અહીંયા આપણે દ્વિપરિમાણ એવો શબ્દ આપેલો છે એટલે આપણે કણોનું બનેલું તંત્ર એ આપણે xy સમતલમાં વિચારવું પડે તો અહીંયા આગળ હું કોઈ પણ ત્રણ કણનું બનેલું એક તંત્ર વિચારું છું સમજો કે એક કણ હું અહીંયા વિચારું છું જેનું દળ m1 છે એક કણ અહીંયા વિચારું છું જેનું દળ m2 છે અને એક કણ અહીંયા વિચારું છું જેનું દળ m3 છે આવી રીતે m1 m2 અને m3 દળ ધરાવતા ત્રણ કણોનું બનેલું એક તંત્ર એ મેં xy સમતલમાં વિચારેલું છે હવે જો આ ત્રણ કણોનું બનેલું તંત્ર મેં x અક્ષ ઉપર વિચાર્યું હોત તો મારે એક જ યામની જરૂર પડે અને જે અક્ષ ઉપર વિચાર્યું હોત એ જ અક્ષના યામની જરૂર પડે પરંતુ અહીંયા આ ત્રણ કણોનું બનેલું તંત્ર મેં xy સમતલમાં વિચાર્યું છે એટલે મારે આ ત્રણે ત્રણ કણના બે બે યામ જોઈએ એક x યામ જોઈએ અને બીજો y યામ જોઈએ હવે આપણને x યામ કઈ રીતે મળે તો કે જે કણનો તમારે x યામ જોતો છે એ કણના x અક્ષ ઉપર આપણે પ્રક્ષેપ દોરવો એ આપણને x યામ આપે અને y અક્ષ ઉપર આપણે પ્રક્ષેપ દોરીએ તો એ આપણને y યામ આપે તો મારે અહીંયા m1 દળનો કણ છે એના બે યામ જોઈએ છે તો હું શું કરીશ તો કે અહીંથી x અક્ષ ઉપર એક પ્રક્ષેપ દોરીશ બરાબર જે મને શું આપશે x યામ એને હું x1 વડે દર્શાવું અને એક y અક્ષ ઉપર પ્રક્ષેપ દોરીશ જે મને y યામ આપશે જેને હું y1 વડે દર્શાવું તો આ જે m1 દળનો જે કણ છે એના બે યામ મને મળી ગયા કયા કયા મળ્યા x1 y1 બરાબર હવે સેમ પ્રોસેસ બાકીના બંને કણો માટે કરવાની m2 દળનો જે કણ છે એના બે યામ જોતા છે તો શું કરીશું સેમ પ્રોસેસ અહીંથી આપણે x અક્ષ ઉપર એક પ્રક્ષેપ દોરીશું જે આપણને શું આપશે m2 દળના કણનો x યામ એને હું x2 વડે દર્શાવું અને એક આપણે દોરીએ y અક્ષ ઉપર પ્રક્ષેપ જે આપણને y યામ આપશે એને હું y2 વડે દર્શાવું તો મને m2 દળના કણના બે યામ મળી ગયા કયા કયા મળ્યા x2 y2 સેમ થિંગ m3 માટે વિચારીએ બરાબર x અક્ષ પરનો પ્રક્ષેપ આપણને x યામ આપે જેને હું x3 વડે દર્શાવું અને આ જે y અક્ષ પરનો પ્રક્ષેપ છે એ મને શું આપશે y યામ જેને આપણે y3 વડે દર્શાવીએ બરાબર તો m3 દળના કણના બે યામ x3 અને y3 આપણને મળી ગયા બરાબર તો xy સમતલમાં ત્રણ કણનો બનેલું આપણે તંત્ર વિચાર્યું ત્રણે ત્રણ કણના આપણને x અને y યામ મળી ગયા હવે આપણે આ ત્રણ કણોનું બનેલું તંત્ર છે એનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં આગળ હશે એ શોધવું છે તો દ્રવ્યમાન કેન્દ્ર શોધવા માટે આપણે આ ત્રણે ત્રણ કણોને જોડી દઈએ જો અહીંથી હું m1 અને m2 ને જોડું છું એવી જ રીતે આપણે m2 અને m3 ને જોડીએ અને m1 અને m3 ને જોડીએ બરાબર તો આ ત્રણેય કણોને આપણે જોડીએ તો એક ત્રિકોણ બને છે આ જે ત્રિકોણ છે એનું મધ્ય કેન્દ્ર એટલે આ એ આપણને શું આપશે તો કે xy સમતલમાં આ જે ત્રણ કણો છે એ કણોનું તંત્ર બરાબર છે એનું દ્રવ્યમાન કેન્દ્ર આપશે બરાબર આ ત્રણ કણોના બનેલા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર એ આપણને આ ત્રિકોણનું મધ્ય કેન્દ્ર છે એ આપશે અને એ દ્રવ્યમાન કેન્દ્રના યામ કઈ રીતે મળે તો કે x અક્ષ ઉપર પ્રક્ષેપ દોરવાથી આપણને એનો x યામ મળશે એવી જ રીતે y અક્ષ ઉપર પ્રક્ષેપ દોરવાથી આપણને y યામ મળશે તો આ જે દ્રવ્યમાન કેન્દ્ર છે એના યામ હું કેપિટલ x અને કેપિટલ y વડે દર્શાવું છું તો આ ત્રણ કણોનું બનેલું જે તંત્ર છે એના દ્રવ્યમાન કેન્દ્રના યામ કેપિટલ x કેપિટલ y સમજાય બરાબર તો xy સમતલમાં આપણે ત્રણ કણો વિચાર્યા જેના દળ અનુક્રમે m1 m2 અને m3 છે ત્રણેય કણોના આપણને યામ મળ્યા
એ ત્રણ વિકર્ણોને આપણે જોડ્યા તો એક ત્રિકોણ બન્યું. એ ત્રિકોણનું મધ્ય કેન્દ્ર આ ત્રણેય કણો વડે જે કંઈ તંત્ર બને છે એ તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર આપે છે અને એના દ્રવ્યમાન કેન્દ્રના યામ ત્યાં છે xy. આપણે શોધવાનું છે x અને y યામ, બરાબર. તો પહેલા આપણે થિયરી લખી દઈએ થોડી. આકૃતિની જે સમજણ છે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે M1, M2 અને M3 દળ ધરાવતા ત્રણ કણોના દ્વિપરિમાણમાં યામ અનુક્રમે x1, y1, x2, y2 અને x3, y3 છે તથા દ્રવ્યમાન કેન્દ્રના યામ કેપિટલ x, કેપિટલ y છે, બરાબર છે. તો આ આપણે આકૃતિનું વર્ણન કરી દીધું. હવે આપણે દ્રવ્યમાન કેન્દ્રનો x યામ શોધીએ. દ્રવ્યમાન કેન્દ્રના યામ, દ્રવ્યમાન કેન્દ્રના યામ એમાં આપણે x યામ બરાબર શું લખી શકીએ? તો કે m1 x1 plus m2 x2 plus m3 x3 છેદમાં m1 plus m2 plus m3, બરાબર છે. આ જે દ્રવ્યમાન કેન્દ્ર છે એનો x યામ આપણને કેવી રીતે મળે? તો કે ત્રણે ત્રણ કણો છે એના દળને એના x ઘટક સાથે ગુણી અને એનો સરવાળો કરવાનો અને છેદમાં ત્રણે કણના દળનો સરવાળો લખવાનો, તો એ આપણને શું આપશે? x યામ આપશે. ફરીવાર આ જે દ્રવ્યમાન કેન્દ્રના યામ આપણે મેળવીએ છે x અને y, તો આપણને x યામ કઈ રીતે મળે? તો કે આ જે ત્રણે ત્રણ કણ છે એના દળોને એના x યામ સાથે ગુણવાથી અને એનો સરવાળો કરવાનો અને છેદમાં ત્રણે ત્રણ કણનો દળ એનો સરવાળો લખવાનો, એટલે આપણને શું મળી જશે? x યામ. તો y યામ હવે ખબર પડી જાય, x ની જગ્યાએ આપણે શું લખવાનું? y યામ, બરાબર. તો y યામ બરાબર m1 y1 plus m2 y2 plus m3 y3 છેદમાં m1 plus m2 plus m3. તો આ જે દ્રવ્યમાન કેન્દ્ર છે એના x અને y યામ આપણને મળી ગયા. હવે આને આપણે આવી રીતે પણ લખી શકીએ, x y દ્રવ્યમાન કેન્દ્રના યામ x y બરાબર કૌંસમાં m1 x1 plus m2 x2 plus m3 x3 છેદમાં શું આવે? m1 plus m2 plus m3. આ થઈ ગયો x યામ. હવે આપણે y યામ લખીએ. તો y યામ શું થાય? m1 y1 plus m2 y2 plus m3 y3 છેદમાં m1 plus m2 plus m3, બરાબર. તો આ દ્રવ્યમાન કેન્દ્રના x અને y યામ મળી ગયા, બરાબર. હવે જો આ ત્રણે ત્રણ કણો છે એ એક સમાન દળના હોય તો, જો m1 બરાબર m2 બરાબર m3 બરાબર m હોય તો દ્રવ્યમાન કેન્દ્રના યામ, ત્રણે ત્રણ કણો સમાન દળના હોય તો આપણે આ દ્રવ્યમાન કેન્દ્ર એના યામ x અને y કેવી રીતે લખી શકીએ? તો પહેલા હું x યામ દર્શાવું છું,
દ્રવ્યમાન કેન્દ્રનો x યામ બરાબર હવે અહીંયા આપણે m1 m2 અને m3 દેખાય છે ત્યાં શું મૂકી દેવાનું m તો આપણે દ્રવ્યમાન કેન્દ્રનો x યામ મળી જશે સમાન દળના કણો માટે તો m1 ની જગ્યાએ માત્ર આપણે m લખીએ mx1 mx2 mx3 છેદમાં m m m આના બરાબર શું લખી શકાય ત્રણે ત્રણ પદ છે અંશમાં એમાંથી આપણે m કોમન કાઢીએ તો કૌંસમાં x1 x2 x3 છેદમાં 3m આ ત્રણેયનો સરવાળો કેટલો થાય 3m અંશ અને છેદમાંથી m m કેન્સલ કરી દઈએ તો આપણને સમાન દળના ત્રણેય કણો માટે x યામ શું મળે બરાબર x1 x2 x3 છેદમાં 3 સમજે આવી રીતે આપણને મળે આમ આપણે ym મેળવીએ સેમ થિંગ દ્રવ્યમાન કેન્દ્રનો ym બરાબર અહીંયા આપણે m1 m2 અને m3 છે ત્યાં m મૂકી દીશું તો m y1 m y2 m y3 છેદમાં m m m તો અંશમાંથી m કોમન નીકળી જાય તો m y1 y2 y3 છેદમાં 3 નો સરવાળો એટલે 3m અંશ અને છેદમાંથી m m કેન્સલ થઈ જાય તો દ્રવ્યમાન કેન્દ્રનો ym બરાબર y1 y2 y3 છેદમાં 3 બરાબર તો જે સમાન દળના ત્રણ કણો છે એના માટે દ્રવ્યમાન કેન્દ્રનો x યામ એ x1 x2 x3 / 3 અને y યામ એ y1 y2 y3 / 3 બરાબર આમ નીચે આપણે લખી દેવું આમ સમાન દળના ત્રણ કણોના દ્રવ્યમાન કેન્દ્ર તેના વડે રચાતા ત્રિકોણના મધ્ય કેન્દ્ર પર હશે બરાબર છે સમાન દળના ત્રણ કણોનું જે તંત્ર બને છે એ તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર તેના વડે રચાતા ત્રિકોણના મધ્ય કેન્દ્ર પર હશે બરાબર છે હવે આ જે x અને y યામ છે એને આપણે નીચે પ્રમાણે પણ લખી શકીએ આવી ત્યાં x અને y બરાબર આપણે આમ પણ લખી શકીએ m1 અહીંયા આપણે લખવાનું x1 y1 plus m2 x2 y2 plus m3 x3 y3 છેદમાં m1 plus m2 plus m3 બરાબર આ રીતે પણ લખી શકાય અને આ રીતે પણ લખી શકાય બરાબર છે બે પરિમાણમાં કણોના તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર શોધવા માટેનું આ સૂત્ર છે xy બરાબર m1 x1 y1 plus m2 x2 y2 plus m3 x3 y3 છેદમાં m1 plus m2 plus m3 બરાબર આ તો વાત થઈ માત્ર બે પરિમાણમાં ત્રણ કણોના બનેલા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર શોધવા હવે કોઈ એમ કહે કે અહીંયા ત્રણ ની જગ્યાએ ચાર કણ વિચારો તો અહીંયા આપણે ચોથું પદ એડ કરી દેવાનું આ ત્રણ પદ તો આવે છે પ્લસ શું આવે m4 x4 y4 છેદમાં m1 plus m2 plus m3 plus m4 પાંચ કણો વિચારે તો પાંચમું પદ એડ કરી દેવાનું એવી રીતે જો n કણો વિચારે તો તો આપણે n પદો લખવા પડે તો n કણોના બનેલા તંત્ર માટે આપણે લખીએ n કણોના બનેલા તંત્ર માટે બરાબર આ જે સૂત્ર છે એ તો માત્ર બે કણો માટે સોરી ત્રણ કણો માટે છે પણ એની જગ્યાએ n કણોનું બનેલું તંત્ર હોય તો n કણોના બનેલા તંત્ર માટે આપણે
દ્રવ્યમાન કેન્દ્રના યામ લખવા હોય તો કઈ રીતે લખી શકીએ તો n કણોના બનેલા તંત્ર માટે દ્રવ્યમાન કેન્દ્રના યામ x y બરાબર આપણે n પદ લખવાના m1 x1 y1 plus m2 x2 y2 plus m3 m3 x3 y3 plus up to plus mn xn yn mn xn yn બરાબર આ n કણો છેદમાં બધાના દળ દર્શાવવાના m1 plus m2 plus m3 plus up to mn બરાબર આ n કણોના તંત્ર માટે દ્રવ્યમાન કેન્દ્ર શોધવા માટેનું સૂત્ર છે હવે આવડું મોટું આપણે સૂત્ર ન લખવું હોય તો આપણે આનું વિશિષ્ટ સ્વરૂપ પણ લખી શકીએ બરાબર આકૃતિ કાઢું છું અત્યારે હવે આનું વિશિષ્ટ સ્વરૂપ આપણે આ જે સરવાળો છે એને સિગ્માના સ્વરૂપમાં લખી શકીએ તો સિગ્માના સ્વરૂપમાં આપણે શું લખી શકીએ તો દ્રવ્યમાન કેન્દ્રના યામ xy બરાબર સિગ્મા હવે કયું પદ રિપીટ થાય છે તો કે m x અને y તો અહીંયા શું આવશે m i x i અને y i i ની કિંમત i સ્ટાર્ટિંગ ફોર 1 2 n બરાબર છે i ની કિંમત છે 1 થી n સુધી જો i ની કિંમત આપણે 1 મૂકીએ તો આપણને પહેલું પદ મળે i ની કિંમત આપણે 2 મૂકીએ તો આ બીજું પદ મળે એવી જ રીતે i ની કિંમત આપણે n મૂકીએ તો આપણને n મુ પદ મળે છેદમાં છેદમાં શું આવશે m1 m2 m3 માત્ર m વાળું પદ રિપીટ થાય છે તો સિગ્મા i સ્ટાર્ટિંગ ફ્રોમ 1 ટુ n ઇન્ટુ m બરાબર જ્યાં i બરાબર 1 2 3 અપ ટુ n હવે જો આ સિગ્મા i બરાબર 1 2 n m i છે એના બરાબર આપણે શું લખી શકીએ જ્યાં સિગ્મા i બરાબર 1 2 n m i બરાબર m1 plus m2 plus up to mn બરાબર કેપિટલ m આ કેપિટલ m શું બતાવે છે જ્યાં કેપિટલ m બરાબર સમગ્ર પદાર્થનું દળ તો આ જે સ્ટેપ મેં લખ્યું છે એની જગ્યાએ હું કેપિટલ m પણ લખી શકું બરાબર પછી તમે વિડિયો પોઝ કરતા જજો અને લખતા જજો અત્યારે હું આ ભાગ કાઢું છું હવે જુઓ આપણે છેદમાં શું લખ્યું છે સિગ્મા આઈ બરાબર 1 ટુ n m i એની જગ્યાએ માત્ર કેપિટલ m પણ લખી શકાય તો શું થાય x y બરાબર સિગ્મા આઈ બરાબર 1 ટુ n m i x i y i છેદમાં શું આવશે કેપિટલ m જ્યાં કેપિટલ m બરાબર શું થાય આ પદાર્થ બરાબર જેની જગ્યાએ આપણે કેપિટલ m લખ્યું છે હવે આવી જ રીતે આપણે દ્રવ્યમાન કેન્દ્રનો x યામ અને y યામ લખી શકીએ તો ઇન્ડિવિઝ્યુઅલ બરાબર દ્રવ્યમાન કેન્દ્રનો x યામ દ્રવ્યમાન કેન્દ્રનો x યામ શું થાય તો કે m1 x1 plus m2 x2 plus up to plus mn xn છેદમાં શું આવે m1 plus m2 plus m3 plus up to mn બરાબર માત્ર x યામ ની વાત કરું છું હવે આને આપણે વિશિષ્ટ સ્વરૂપે લખીએ તો x યામ શું લખી શકાય સિગ્મા i બરાબર 1 to n પદ કયા રિપીટ થાય છે તો કે m અને x તો m i x i છેદમાં શું લખી શકાય m1 plus m2 plus m3 હોય તો આપણે શું લખી શકીએ સિગ્મા i બરાબર 1 to n અહીંયા m i છે તો અહીંયા પણ આપણે શું લખી શકીએ m i હવે આ સિગ્મા i બરાબર 1 to n into m i છે તો એની જગ્યાએ શું લખી શકાય k
કેપિટલ m તો આના બરાબર આપણે આમ પણ લખી શકીએ સિગ્મા i બરાબર 1 2 n m i x i છેદમાં કેપિટલ m બરાબર તો આ માત્ર આપણે x m મળ્યો આવી જ રીતે આપણે y m મેળવી શકીએ બરાબર તો y m જોઈએ YM નું સૂત્ર હું ડાયરેક્ટ લખું છું હવે તમને ખબર પડી જ ગઈ હશે કે YM કઈ રીતે લખવાનું બરાબર છે YM માં તમને અહીંયા જે x1 x2 અને x3 દેખાય છે અપ ટુ xn ત્યાં તમારે y લખવાનું છે બરાબર હું આ સૂત્ર લખું છું દ્વિ પરિમાણમાં YM નું વિશિષ્ટ સ્વરૂપ YM બરાબર શું લખી શકાય સિગ્મા i બરાબર 1 2 n m i x i ની જગ્યાએ શું આવે y i અને છેદમાં સિગ્મા i બરાબર 1 2 n ઇન્ટુ m i હવે સિગ્મા i બરાબર 1 2 n m i એના બરાબર કેપિટલ m સમગ્ર પદાર્થનું દળ તો આના બરાબર સિગ્મા i બરાબર 1 2 n m i y i છેદમાં કેપિટલ m બરાબર તો આ થઈ ગયું દ્વિ પરિમાણમાં કણોના તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર શોધવાનું સૂત્ર બરાબર દ્વિ પરિમાણમાં કણોના તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર શોધવા માટેનું સૂત્ર એ આપણે x m અને y m અહીંયા મેળવ્યા બરાબર ત્યાર પછી જો કણોનું તંત્ર છે ઈ n કણોનું બનેલું હોય તો n કણોના બનેલા તંત્ર માટે આપણે આ સૂત્ર યાદ રાખવું બરાબર છે એકદમ સિમ્પલ છે માત્ર વ્યવસ્થિત તમે આમાં એક વખત જોઈ લેશો એટલે ખબર પડી જશે બરાબર તો આ વાત થઈ બે પરિમાણમાં કણોના તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર શોધવાનું હવે આવી જ રીતે આવતા લેક્ચરમાં આપણે ત્રિ પરિમાણમાં કણોના તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર શોધવાનું સૂત્ર મેળવીશું બરાબર ત્યાં સુધી આ બંને થિયરી વ્યવસ્થિત એક એક સૂત્ર લખી અને તૈયાર કરજો નો ખબર પડે ત્યાં પૂછજો બરાબર છે બંને થિયરી એક પરિમાણમાં બે કણોના બનેલા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર શોધવાનું સૂત્ર અને દ્વિ પરિમાણમાં બે કણોના અથવા તો ત્રણ કણોના તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર શોધવાનું સૂત્ર બરાબર એ આપણે અહીંયા મેળવી લીધા બંને પ્રશ્ન વ્યવસ્થિત તૈયાર કરજો ન ખબર પડે ત્યાં પૂછજો બરાબર નેક્સ્ટ ટાઈમ આપણે ત્રિ પરિમાણમાં કણોના તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર શોધવાનું સૂત્ર મેળવીશું ત્યાં સુધી જય હિંદ જય ભારત